हलो नेट ZEE यूनिट 11 मेथड 1 विद्युत बल बरा आने लगता आग आप कुलमनो नियम एना आधारित MCQ विद्युत बल क्वांटमीकरण एना MCQ पछी संतुलन एना माटेना MCQ आ त्रण रीतना MCQ आपणे आ मेथड में आग कर्या अने त्यार पछी आपणे विद्युत भारनुं वितरण एनु MCQ सोल्यूशन अत्यार करीए छीए। એટલે વિદ્યુત ભારના વિતરણને લગતો અત્યારે આપણા લીથામાં 10મા અને 66મા ક્રમનો MCQ બે સરખા જ છે, પણ આનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરશું। રકમ શું આપેલી છે, જો આકૃતિ એક તો રકમની અંદર આપેલી, એમાં કીધું આકૃતિમાં દર્શાવેલ એ લંબાઈના ચોરસ પર વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા એટલે એકમ ક્ષેત્રફળમાં વિદ્યુત ભાર આપ્યો સિગ્મા બરાબર સિગ્મા 0 XY, આટલી પૃષ્ઠઘનતા આપી છે। તો ચોરસ ઉપરનો કુલ વિદ્યુત ભાર મેળવો યામાક્સ પદ્ધતિ આકૃતિમાં દર્શાવેલી છે। જો અહીંયા બધા વિદ્યુત ભાર છે, જો આખે આખો આ ચોરસ આપ્યો છે ને, આ લંબાઈ એ છે ને પહોળાઈ એ છે, આખે આખા ચોરસ ઉપર વિદ્યુત ભારનું વિતરણ કરેલ છે। એમાં સૂક્ષ્મ ખંડય પસંદ કરવા નથી, સૂક્ષ્મ ખંડય પસંદ કરીને આપ્યો છે। લંબાઈ એની DX અને પહોળાઈ કેટલી છે DY છે। આ કયું વિતરણ થાય, ત્રણમાંથી આ પૃષ્ઠ વિતરણ, પછી નિયમિત અને અનિયમિતમાંથી કેવું થાય, અનિયમિત, કેમ ખબર પડી? હવે અહીંયા અહીંયા નજીકમાં અહીંયા જાવ ને તો XA 0 હોય ને YA 0 હોય ઉગમ બિંદુ ઉપર, પછી અહીંયા આવું તો X વધે, અહીંયા આવું તો X વધે, અહીંયા આવું તો X વધે, આમ ઉપર જાવ તો વાયની કિંમતમાં ફેરફાર થાય, વધતું જાય, તો એક્સ ને વાયના મૂલ્ય બદલતા હોય ને તો વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા બદલે, દરેક જગ્યાએ વિદ્યુત ભારનું વિતરણ હરખું નથી, બરાબર? વિદ્યુત ભારનું વિતરણ હરખું નથી, એટલે બેમાંથી કયું થયું, અનિયમિત। પછી આ સતત ને અસતત, એમાંથી સતત, એટલે સતત વિતરણ છે ને અનિયમિત હોય તો આ રીત પ્રમાણે જવાનું હોય। જો નિયમિત વિતરણ જ્યારે જ્યારે આવશે ને બરાબર, ત્યારે દાખલો ટૂંકમાં સરળતાથી સોલ્વ થઈ જાય, સૂક્ષ્મ ખંડને એવું કંઈ કરવાની જરૂર પડશે નહીં, આગળના MCQમાં સમજાવી રીતના। તો અત્યારે તો રીત આ જ છે, શું કરવાનું તમારે, સતત વિતરણ છે, પૃષ્ઠ વિતરણ છે, અનિયમિત વિતરણ છે, આમાં કુલ વિદ્યુત ભાર આખે આખા ચોરસમાં જોતો હોય તો કરવાનું, પહેલાં તો સૂક્ષ્મ ખંડ કરવાના, એક સૂક્ષ્મ ખંડ પસંદ કરવાનો, તો એ આપણે કંઈ કરવાનું નથી, અહીંયા સુધીનું બધું સૂક્ષ્મ ખંડ પસંદ કરીને આપી દીધું છે। સીધો શું કરવાનો, આ સૂક્ષ્મ ખંડમાં તમારે વિદ્યુત ભાર મેળવો, સૂક્ષ્મ ખંડમાં વિદ્યુત ભાર મેળવો, વિદ્યુત ભાર મળી જાય, સંકલન કરી નાખો એટલે કુલ વિદ્યુત ભાર મળી જાય। તો સૂક્ષ્મખંડમાં મેં તમને કીધું વિદ્યુત ભાર મેળવો હોય તો પૃષ્ઠ વિતરણ છે, તો આ સૂક્ષ્મખંડનું ક્ષેત્રફળ તમારી પાસે હોવું જોઈએ, છે જ, લંબાઈ DX અને પહોળાઈ DX છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ કેટલું થાય, આનું DX DY, સીધું છે જ ને ક્ષેત્રફળ, તો આમાં વિદ્યુત ભાર ડાયરેક્ટ મળી જાય કે એકમ ક્ષેત્રફળ હોય તમારી પાસે તો વિદ્યુત ભાર તમને અહીંયા આપ્યો છે કેટલો થશે, સિગ્મા 0 XY, આટલો વિદ્યુત ભાર છે। તો મારી પાસે સૂક્ષ્મ ખંડમાં વિદ્યુત ભાર જોતો હોય તેનું ક્ષેત્રફળ DX DY, આટલું ક્ષેત્રફળ સૂક્ષ્મ ખંડનું છે તો વિદ્યુત ભાર કેટલો થશે, તો કે DQ બરાબર થશે સિગ્મા 0 XY DX અને DY। પહેલી વાર એવું સંકલન આવે છે બે ચલવાળું, જો ડી સાથે જે ચલ હોય તો XA ચલ છે અને YA ચલ છે, તો બે સંકલન કરી નાખવાનું, XY પદનું Xને સાપેક્ષે સંકલન કરવાનું અને YY પદનું YY ને સાપેક્ષે। આ સૂક્ષ્મ ખંડમાં વિદ્યુત ભાર મને મળી ગયો, હવે મારે કુલ વિદ્યુત ભાર જોતો હોય તો કરવાનું હું, આ સૂક્ષ્મ ખંડનો જે વિદ્યુત ભાર છે આનું સંકલન કરી નાખું, બરાબર? એટલે મને કુલ વિદ્યુત ભાર આખે આખા ચોરસની અંદર મને મળી જાય, તો સંકલન બે બાજુએ કરી નાખું, તો અહીં એકનું ક્યુને સાપેક્ષ સંકલન ક્યુ થાય, જમણી બાજુએ એમાં સિગ્મા 0 છે ને એ તો અચળ છે, મેં તમને કીધું ને XY પદનું આ સિગ્મા 0 એમ ન, પછી XY પદનું Xને સાપેક્ષે સંકલન એટલે અહીંયા થાય XDX, પછી YY પદનું Yને સાપેક્ષે સંકલન એટલે Y અને DY, લિમિટ મૂકો Xની કિંમત ક્યાંથી ક્યાં સુધી આવે, Xની નાનામાં નાની કિંમત 0 થાય અને મોટામાં મોટી કિંમત અહીંયા સુધીની એટલે A થાય, આ 0થી A સુધીનું સંકલન, Yની કિંમત ક્યાંથી ક્યાં સુધી આવશે, Y આમ આવે, તો નાનામાં નાની કિંમત 0 અને મોટામાં મોટી કિંમત કેટલી છે A, તો અહીં 0થી A સુધીનું સંકલન, હાલો આ સિગ્મા 0 સંકલન મેં તમને કરાવેલું છે, એનું પ્રમાણિત સૂત્ર અહીં 1 ઘાત છે, Xની n ઘાતવાળું સૂત્ર, તો સંકલન કેટલું થાય, એમાં 1 ઉમેરવાનું અને 1 છેદમાં અહીંયા A અને 0,
પછી અહીંયા વાયવાળા પદનું વાયનિસ સાપેક્ષ સંકલન કરાવેલું છે આ એક્સની એનઘાતવાળું સૂત્ર, તો ઘાતમાં એક ઉમેરવાનું ને ઈ છેદમાં ઉપર શું આવશે એ અને ઝીરો, તો આ સિગ્મા ઝીરો પેલા એક્સની કિંમત અહીંયા એ મૂકવું એટલે એ સ્ક્વેર છેદમાં બે માઇનસ કરીને ઝીરો મૂકવું એટલે ઝીરો, પછી અહીંયા વાયની કિંમત આપીશ તો એ સ્ક્વેરના છેદમાં બે અને માઇનસ કરીને ઝીરો, તો વૈધુ મારી આગળ સિગ્મા ઝીરો અહીંયા ઉપર થઈ જાય એની ચાર ઘાત અને છેદમાં કેટલું આવશે તો કે ચાર, બરાબર છે. આ MCQનો આપણો જવાબ આવશે, રકમમાં અજ્ઞાત જવાબ આવે તો રકમમાં જે અજ્ઞાત આપ્યો એ સ્વરૂપમાં જવાબ આવે તો રકમમાં અજ્ઞાત છે જ, બરાબર. અહીંયા MCQ 10 છે એ પૂરો કરું છું.